નમસ્કાર, હું કૌશિક મહેતા. આજે એક એવી યુવતી, એવી એક મહિલા, એવી એક માની વાત કરવી છે જેણે અગેન્સ્ટ ઓલ ઓડ્સ બધી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરી, લડત આપી અને એક એવું પરિણામ આપ્યું છે કે જે સમાજ માટે પ્રેરણા બનેવું છે. આ યુવતીનું નામ છે, આ માનું નામ છે પૂજા પટેલ. રાજકોટના એક પરિવારમાં ઉછરેલી આ યુવતી બહુ હોશિયાર અને એના લગ્ન બહુ શ્રીમંત પટેલ પરિવારમાં થાય છે, જેનું રાજકોટ ઉપરાંત રાજસ્થાનમાં પણ બિઝનેસ છે. બહુ સુખી પરિવાર, કોઈ સમસ્યાઓ નથી અને પૂજા માં બનવાની તૈયારીમાં હોય છે. કેટકેટલા સપના એણે જોયા છે કે આમ કરીશ તેમ કરીશ. બાળક અવતરે છે, ઘરમાં ખુશીનો માહોલ છે, પણ થોડા સમય પછી ખબર પડે છે કે આ બાળક નોર્મલ નથી, આ દીકરો એબનોર્મલ છે. એનો માનસિક વિકાસ એટલો નથી થઈ રહ્યો. પૂજાના જીવનમાં, આનંદિત જીવનમાં એક તોફાન સર્જાય છે. શું કરવું હવે? અનેક ડૉક્ટરો, પૈસે ટકે સુખી એટલે અનેક ડૉક્ટરોને દેખાડવામાં આવે છે પણ સફળતા નથી મળતી. પૂજાનો દીકરો એટલે કે વાસુ, એટલો બધો ક્યુટ, તમે આમાં ફોટોમાં જોશો એટલે ખ્યાલ આવશે. અને એ માનસિક રીતે નબળો હોય એ માનવામાં ન આવે, પૂજાના માનવામાં પણ નહોતું આવતું. ઘણા બધા પ્રયત્નો કર્યા પણ કોઈ સફળતા મળે નહીં. વાસુ મોટો થતો જાય છે, એને સ્કૂલે બેસાડવાની સ્થિતિ એટલે કે સમય આવે છે. અને તમે જુઓ સાહેબ, કુદરત કેવું તમારી સાથે કરે છે. પૂજાના પતિનું નામ સુરેશ અને એના એક મિત્રનું નામ પણ એ જ, અને એના પુત્રનું નામ વાસુ. બંનેના વાસુ પુત્રના નામ અને પતિના નામ પણ સરખા. બંને એક સ્કૂલમાં એડમિશન માટે જાય છે અને નામ બોલાય છે વાસુ. એટલે પૂજાબેન તરત જ ત્યાં જાય છે, પણ ત્યાંથી જવાબ મળે છે કે તમે નહીં, પેલા વાસુને બોલાવો. બહુ હતાશ છે, બહુ નિરાશ છે. જિંદગીમાં હવે કાંઈ રહ્યું નથી, મારો પુત્ર આવો તો મારા જીવન શું કામનું. આવા અનેક વિચારોનું તોફાન પૂજાના મનમાં ચાલે છે અને એ તોફાન એટલું બધું તીવ્ર બને છે, વાવાઝોડાનું સ્વરૂપ લે છે. અને એ નક્કી કરે છે કે હવે જીવવું નથી. સાહેબ, એકવાર એ ઘરમાં એકલી હોય છે અને પોતે અને પુત્ર બંનેના ગળામાં ફાંસો નાખે છે અને જીવન સંકેલી લેવાની લગભગ તૈયારીઓ બધી કરી લે છે. ત્યાં એનો મોબાઈલ રણકે છે અને એક ડૉક્ટરનો ફોન હોય છે. એ વાત કરે છે કે મારી પાસે લઈ આવો. પૂજા ગળામાંથી ફાંસો કાઢે છે, દીકરાના ગળામાંથી ફાંસો કાઢે છે, ચુની બાંધી લીધી હતી, અને ડૉક્ટર પાસે જાય છે. આ ડૉક્ટરનું નામ છે એસજી સીતારમણ. એ જયપુરની સિવિલ હોસ્પિટલમાં ન્યુરો પીડિયાટ્રિશિયન. બહુ મોટી ઓફરો એને ઠુકરાવી અને સિવિલમાં કામ સ્વીકાર્યું હતું. વાસુને લઈને ત્યાં જાય છે પૂજા. ડૉક્ટર બારણું ઘરે બોલાવે છે ને બારણું ખોલે છે અને ડૉક્ટર વાસુને અંદર લઈ લે છે અને પૂજાને કહે છે, તું જા, તારી કોઈ જરૂર નથી, હું આ બાળકને સાચવી લઈશ. પછી પૂજાને ખ્યાલ આવે છે કે નહીં, આ કંઈક કુદરતે જુદું જ ધારેલું છે. કુદરત મારી પરીક્ષા કરે છે, ટેસ્ટ લે છે, એસિડ ટેસ્ટ લે છે. અને ગીતાનો સંદેશ પણ યાદ એને આવે છે. ડૉક્ટર પણ એવી જ રીતે એને કાઉન્સેલ કરે છે અને સતત રડતી પૂજા નક્કી કરે છે કે હવે આ મારું લાસ્ટ ક્રાઇમ છે, આના પછી હું રડીશ પણ નહીં. એટલું જ નહીં, આ બાળકને હું બરાબર એની પરવરિશ કરીશ અને સેકન્ડ ઇસ્યુ નહીં કરું. આવા મજબૂત મનોબળ સાથે એ આગળ વધે છે.
અને વર્ષો વીતતા જાય છે. રાજસ્થાનમાં જયપુરમાં ત્યાં ઉમંગ નામની આવી જ એક સંસ્થા છે જેની સાથે સલમાન ખાન પણ જોડાયેલો છે. ત્યાં એ બાળકને દાખલ કરે છે અને ત્યાંના ટીચરો જે રીતે બાળકોની સંભાળ લે છે એ બધું જુએ છે ને પૂજાને એક પ્રેરણા મળે છે. એને એમ થાય છે કે મારા જેવા તો કેટલા બાળકો છે, મારું જે બાળક છે એના જેવા. અને એને એમ થાય છે કે હું મારા વતન રાજકોટમાં જઈને કંઈક કરું. રાજકોટ આવે છે, રાજકોટમાં એક પ્રયાસ નામની સંસ્થા ચાલે છે, એમાં એ જોડાય છે. એ વાતને આજે લગભગ 10-11 વર્ષ થઈ ગયા. આ પ્રયાસ સંસ્થા બહેનોની સંસ્થા છે જે બહેનોને રોજગારી આપે છે ને એમાંથી બહેનો પગભર થાય છે. રાજકોટના મવડી પ્લોટમાં સરોજની નાયડુ હાઈસ્કૂલ છે એમાં આ પ્રયાસ સંસ્થા ચાલે છે. સાહેબ તમે જુઓ કે એક વખત જેણે બાળકના કારણે આપઘાત કરવાનો વિચાર કરેલો, બાળક સાથે, એ આજે શું કરે છે. પૂજાબેને આવા દિવ્યાંગ બાળકો જેને વડાપ્રધાને દિવ્યાંગ નામ આપ્યું, પણ માનસિક રીતે જે નબળાઓ છે એને એણે મનોદિવ્યાંગ એવું નામ આપ્યું. અને આ નામ બહુ આખા ભારતમાં આજે બહુ પ્રસિદ્ધ છે. અને એવા બાળકો માટે એણે કામ શરૂ કર્યું. ધીરે 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 શરૂઆતમાં 2-5 બાળકો આવતા હતા, આજે સાહેબ 200 બાળકો આ સ્કૂલમાં છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ત્યાં સરોજની નાયડી સ્કૂલમાં એમને વિનામૂલ્યે જગ્યા આપી છે. અને આ 200 બાળકો સાવ સામાન્ય પરિવારના છે, એમની પાસેથી એક પણ પૈસો લેવામાં આવતો નથી, કોઈ પણ ફી નહીં. એમને બધું ત્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે, પુસ્તક, પેન્સિલ, પાટી, જે કાંઈ હોય, જે પ્રવૃત્તિ હોય. એણે પૂજાએ જે દિવ્યાંગ બાળકો માટેના અભ્યાસક્રમ છે એનું ગુજરાતી પણ કરેલું અને એ જ લગભગ બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે. એનો સિલેબસમાં શું હોવું જોઈએ, આ લોકોને કેવી એક્ટિવિટી કરાવવી જોઈએ, આ બધું એણે પ્લાન આઉટ કરી. અને આજે 200 બાળકોની એ માં છે. ખાલી વાસુની માં નથી, વાસુનો પણ વિકાસ થયો છે. વાસુને આજે તમે મળો, હું એમને મળવા ગયો પૂજાબેનને, ત્યારે એમનો વાસુનો જન્મદિવસ ઉજવવાની તૈયારી ચાલતી હતી અને બધા આ મનોદિવ્યાંગ બાળકોને પણ બોલાવાયા હતા. વાસુ આજે સાયકલ પહેર્યો છે, જે રીતે વાત કરે છે તમને ખ્યાલ પણ ન આવે કે આ મનોદિવ્યાંગ છે, એટલી બધી પૂજાબેને કેર કરી છે. અને આવી જ રીતે બીજા બાળકોની પણ કેર કરે છે. આ છે પૂજાબેનની જિંદગીના પ્રયાસો જે પ્રેરણારૂપ બની રહ્યા છે. આટલું જ નહીં, આ પ્રયાસ સંસ્થામાં આવીને આજે એની પ્રમુખ પણ છે. અને મજાની વાત એ છે, આ પ્રયાસ સંસ્થા ઘણી બધી વસ્તુઓ બનાવે છે, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ બનાવે છે. છાણમાંથી ગણપતિ બનાવવાનું શરૂ કર્યું છે, બહુ સરસ ગણપતિ બનાવે છે. છાણમાંથી દીવડાઓ બનાવે છે. એ બધું કામ આ દિવ્યાંગ મનોદિવ્યાંગ બાળકો પાસે કરાવાય છે. અને શું કામ કરે છે સાહેબ આ બાળકો. અને અહીંયા 35 જણાનો સ્ટાફ છે, એમાં મોટાભાગે તો આ દિવ્યાંગ બાળકોની માતાઓ જ કામ કરે છે. આ રીતે એણે દિવ્યાંગ બાળકોના માતાઓને પણ જોડી અને એમને આર્થિક થોડુંક સહાય અથવા તો મદદ મળી જાય એ પણ વ્યવસ્થા કરી છે. અને ઘણું બધું હવે તો એ બનાવે છે, પેપર બેગ બનાવે છે, કાપડની થેલીઓ બનાવે છે, નવરાત્રિ હોય ત્યારે ગરબા બનાવે, તોરણ બનાવે છે, આ દીવડા બનાવે છે. આ વખતે તો એમાં દીવડામાં પણ ઘણી બધી વેરાયટીઓ બનાવી છે, ઇકો ફ્રેન્ડલી ઓર્નામેન્ટ્સ બનાવે છે અને શોપીસ પણ બનાવે છે. અને આ બધી વસ્તુઓનું વેચાણ ધીરે 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 વધી રહ્યું છે, વિદેશમાં પણ આ વસ્તુઓ જાય છે. 2012માં આની શરૂઆત થઈ હતી, વેચાણ વધતું વધતું 10,000, 15,000, 20,000, 60-70 હજાર ને હવે લાખ સુધી પહોંચવામાં છે. એટલે આ સંસ્થા જે રીતે કામ કરી રહી છે, જે રીતે મનોદિવ્યાંગ બાળકોને
મુખ્ય સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું કામ કરી રહી છે. તમે આ બાળકોને મળો તો તમને એમ થાય કે વાહ, આ આ સ્પેશિયલ ચાઇલ્ડ એને કહેવામાં આવે છે, એક વાત ખોટી નથી. પૂજા તો ખાલી વાસુની માં નથી, હવે કોઈ પણ દિવ્યાંગ બાળક આવી એને ભેટી પડે પહેલાં કે આ મારી માં છે, એની ખુદની માં કરતાં પૂજાબેનને વધારે પ્રેમ કરે છે. આટલી પૂજાબેનની એટલી બધી પ્રયાસો છે કે એના કારણે આ 200 મનોદિવ્યાંગ બાળકોનું જીવન જીવન બન્યું છે. આવી સંસ્થાઓને આપણે મદદ કરવી જોઈએ, કારણ કે એ કોઈ ફી નથી લેતા. એ વર્ષે દાડે જે કંઈ ખૂટે, પૂજાબેન બહુ શ્રીમંત પરિવારમાં આવે છે એટલે એ જે કંઈ ખૂટતું હોય એ પોતાની રીતે પૂરું કરે છે. પણ આ મનોદિવ્યાંગ બાળકોને એ એમ કહે છે એને જમાડવાની જરૂર નથી, એને તમે આપવું જોઈએ તો કોઈ વસ્તુ આપો, પેન્સિલ આપો, ચોપડી આપો, જે જરૂરિયાત છે. પણ એમને એક બસની જરૂર છે, કારણ કે આ જુદા જુદા વિસ્તારોમાં બાળકો રહે છે અને એમને લેવા મૂકવા માટે મા બાપે ઘણું બધું તકલીફો સહેવી પડે છે, કારણ કે આ મોટાભાગે સામાન્ય પરિવારના મનોદિવ્યાંગ બાળકો છે. આ સાથે તમને સંસ્થાની બેંક ડિટેલ્સ પણ મૂકી છે. મારી એક વિનંતી છે કે તમે આ સંસ્થાને, આ મનોદિવ્યાંગ બાળકોને જેટલી મદદ થાય એટલી કરો. પૂજાબેનના પ્રયાસમાં આપણો પણ પ્રયાસ ભળે તો એ પ્રયાસ વધારે સફળ થાય, સમાજના આવા બાળકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવાની ભાગીદારી બને એવું આપણે બધા ઈચ્છીએ છીએ. પૂજાબેનને સલામ, એના મનોદિવ્યાંગ બાળકોને ખૂબ ખૂબ પ્રેમ, એ મનોદિવ્યાંગ બાળકોના મા બાપને સલામ અને પ્રયાસ સંસ્થાને સલામ. આભાર, ફરી મળીશું.